અંબાજીમાં વોટ બેંક મજબૂત કરવા માટે ભાજપે બાઠક કરી હતી વોટ બેંક મજબૂત કરવાના હેતુથી ભાજપ આદિજાતિ પ્રદેશ અધ્યક્ષ અર્જુન ચૌધરીના હતી લોકસભા ચૂંટણીને લઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું આ બેઠકમાં પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન કરાયા હતા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આદિવાસીઓ માટેની યોજનાઓનું માર્ગદર્શન અને યોજના અંતરિયાળ આદિવાસી મોરચામાં એક ચર્ચા કરવામાં આવી કે અમે બુથ ના જ્યાં છ મતદારો છે આદિવાસીઓ ત્યાં દરેક કાર્ય કરતા મોરચાના જઈને સોએ સો મતદાનનો સંપર્ક કરે અને એક એક ઘરમાં જઈને આ ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓ મોદી સાહેબની જે યોજનાઓ છે એ યોજનાઓ અમે ઘરે ઘર સુધી પહોંચાડીને આવનારી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની છવ્વીસે છવ્વીસ સીટ ખૂબ ભવ્યમતોથી અમે જીતવાના છે જુનાગઢની કૃષિ યુનિવર્સિટીના સભાગૃહમાં બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે સશક્તિકરણ કાર્યક્રમ સાથે અન્ય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તો બુથ સશક્તિ અભિયાન અને સોશિયલ મીડિયા કાર્યશાળા કાર્યક્રમ યોજાયો જિલ્લા અને શહેર ભાજપ આયોજિત કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહ્યા છે પ્રદેશ પ્રમુખ તથા સંગઠન મહામંત્રીને જિલ્લા તથા મહાનગરના રિપોર્ટ સોંપાયા છે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રભારી ચંદ્રશેખર દવે સાંસદ રાજેશ ચુડાસમા કેસોદ અને માંગરોળના સભ્ય સહિતના સૌરાષ્ટ્રના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠાની થરાદ પ્રાંત કચેરીમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે જ્યારે એસપીએલ કંપનીની મનમાની સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો ખેતરમાં પાઇપલાઇન નાખવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો પાઇપલાઇન માટે ખોટા પંચનામા કર્યાનો આક્ષેપ છે યોગ્ય વળતરની ખેડૂતોએ માંગ કરી છે

લાઇટ દસ દિવસથી ખેડૂતોને વીજળી નથી મળી રહી ધાનેરાના થાવર રહીરપુરા ડુવા કોટડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પાવર પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતો રોષે ભરાયા હતા જ્યારે વીજ ફોલ્ટને કારણે ખેડૂતોની મોટર બળી જવાની ઘટનાઓ પણ બની રહી છે યુજીવીસીએલ કચેરીએ આવેદનપત્ર આપી તાત્કાલિક વીજ સોલ્યુશન લાવવા રજૂઆત કરાય છે નસરીના ગણદેવીની શુગર ફેક્ટરીમાં શેરડી કાપતા મજૂરોએ વિરોધ નોંધાવ્યો છે કાપતા મજૂરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું કાપતા મજૂરોને પ્રતિ ટન મહેનતાણાની જાહેરાત બાદ પણ પૂરતી મંજૂરી ન મળતા વિરોધ પ્રદર્શન કરાયું હતું મજૂરોને શેરડી કાપણી તે ઉપરાંત બાંધણીને વાહનમાં લોડ કરવાની મજૂરી અગાઉ પ્રતિ ટન ત્રણસો રૂપિયા મળતી હતી અને સરકારની જાહેરાત બાદ આ મજૂરી ત્રણસો પચાસ કરાઈ હતી

ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ છે અને એનું આદિવાસી અભણ હોવાના કારણે આ શોષણ કરવામાં આવી રહ્યું છે અને અમારી માંગણી એ છે કે આ ચારસો રૂપિયા લાગુ કરવામાં આવે વાત કરીએ ભાવનગરની તો ભાવનગરનું હેલ્થ સેન્ટર જર્જરિત હાલતમાં છે પોપડા ઉખડી ગયા છે જ્યારે સત્તર વર્ષ જૂના આ બિલ્ડિંગમાં પોપડા ઉખડવાની શરૂઆત થઈ ચૂકી છે હેલ્થ સેન્ટરની હાલત એ હદે ખરાબ થઈ છે કે દર્દીઓ પણ જીવના જોખમે આવતા હોય તેવું લાગી રહ્યું છે

હાલમાં યુપીએચસી છે એ ખુબ જ જર્ઝરી હાલતમાં થઈ ગયેલ છે પરંતુ અ મે અમો સાહેબ ને ઘણીવાર રજૂઆત કરેલ છે અને સાહેબે એ લાઇટર ફોરવર્ડ કરાવીને બિલ્ડિંગ વિભાગ માં છે અન્ય જગ્યાએ જાણ કરાવેલ છે અહીંયા આવીને એ તપાસ થઇ ગયેલ છે એટલે એનું રિપેરિંગ કામ ચાલુ થઈ ગયું છે અને ભાવનગરમાં અન્ય એવા આરોગ્ય સેન્ટરો છે જે જર્જરી છે ખાસ કરીને વાલઘર ગેટ જોઈએ તો જર્જરી છે સ્ટાફ ડૉક્ટરો સી મડી પટ્ટા વાળા જે જીવી રહ્યા છે અને માટે બિલ્ડીંગ પાર્ટન માં લખવામાં આવેલ છે અને આ કમિશનર ને પણ ધ્યાનમાં છે અને સાબર ને પણ સૂચના હતા કે આ જે બી રિપેરિંગ અને મેન્ટેનન્સ જે હોય એ તાત્કાલિક કરવામાં આવે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શુદ્ધ પીવાના પાણી માટે કકડાટ જોવા મળ્યો છે સુવિધા તો છે પરંતુ ટેકનિકલ અભાવને કારણે પાણી પીવા લોકો મજબૂર છોટાઉદેપુરના નાગરિકો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે અહીં ચોર્યાસી લાખ અઠ્યાસી હજારના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો લગાવા આવશે પરંતુ માત્ર એક કલાકમાં જ આ પ્લાન્ટ ચાલુ કરાતો હોવાથી અડધા નગરને પણ પૂરતું શુદ્ધ

જેનું કારણ છે કે નદીમાં રેતી ખનન થઈ ગયું છે એના કારણે બહુ ખરાબ પાણી અત્યારે આવે છે અને જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો છે તે તદ્દન બંધ હાલતમાં પડ્યો છે તો અહીંયા વોટર વર્ક ક્લીન વોટર માટે બી અહીંયા વ્યવસ્થા કરી છે 1.5 વર્ષ થયા એને ખોલે તો પણ અહીંયા આગળ પાણીની કસી વ્યવસ્થા નથી પાણી દુર્ગન મારતું આવે છે કેટલી વાર નગરપાલિકામાં કીધું પણ છે છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી પાણીના લીધે ઘણી બધી બીમારીઓ થઈ રહી છે જેથી તંત્રને એક અમારી અપીલ છે કે તેના ઉપર આગોતરા પગલાં લઈ અને વહેલી તકે એ પ્લાન્ટને શરૂ કરે તો ટેકનિકલ સ્ટાફના અભાવે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શોભાના ગાંઠા સમાન બન્યો છે તો બીજી તરફ નદીમાં રેતી વણે કુદરતી રીતે થતું પાણીના શુદ્ધિકરણ માટે પણ માટી ખનનને કારણે તે અશક્ય બન્યું છે નદીમાં રેતી ન હોવાથી લોકોને દુર્ગંધયુક્ત પાણી વાપરવાની ફરજ પડી છે હવે ટેકનિકલ સ્ટાફની ભરતી ક્યારે થાય છે અને ક્યારે અહીં જનતાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે તે જોવું રહ્યું ટેકનિકલ માણસો અથવા તો કોઈ ટેકનિકલ એજન્સીને આ બાબતે કોઈ ટેન્ડર આપી અથવા કોઈ ટેકનિકલ માણસોની ભરતી કરી જે પ્લાન્ટ અત્યારે બંધ છે કે જે ખાલી બધા પૂરતો ચાલુ હોય તો એને તાત્કાલિક ચાલુ કરવા માટે ટેકનિકલ માણસોની ભરતી કરવી અથવા કોઈ ટેકનિકલ એજન્સી હોય કે જે આ પ્લાન્ટ ઓપરેટિંગ કરી શકતી હોય એમને ટેન્ડર આપી આ કામ કામ સોંપી અને નગરના લોકોને પાણી ચોખ્ખું મળે એવી અમારી માંગણી છે બંધ પડી રહ્યું છે એટલે ચાલુ છે પણ દિવસની આપણે કલાક જ ચલાવીએ છીએ જે આપણે સાત આઠ કલાક ચલાવવાનું હોય છે એવું કહી શકીએ બંધ છે એવું ના કહી શકે આખી જે છોટાઉદેપુર નગરપાલિકા છે એ પૂરેપૂરી વસ્તીને આવરી લે એટલી કેપેસિટી છે છતાં પણ કોઈ સંજોગોના કારણે પાણી લીકેજ થાય છે અહીંયા ઓપરેટર ન હોવાનું કારણ મારા ધ્યાને આવી છે અને જલ્દી તરત તેની ભરતી કરીશું અમે